લૂકની લખેલી સુવાર્તા એનો પહેલો અધ્યાય લૂકની લખેલી સુવાર્તા અધ્યાય પહેલો આરંભથી જેઓ નજરે જુનારા તથા વચનના સેવકો હતા તેમણે આપણને કહ્યું છે તે પ્રમાણે આપણામાં પૂરી થયેલી વાતોનું વર્ણન કરવાને ઘણાએ હાથમાં લીધું છે માટે ઓ નેકનાદાર થિયોફિયો મેં પણ શરૂઆતથી સગળી વાતોની શોધ ચોકસાઈથી કરીને ધારા પર વિગતવાર લખવાનો ઠરાવ કર્યો એ માટે કે જે વાતો તને શીખવવામાં આવી છે તેઓની સત્યતા તું જાણે યહુદિયાના રાજા હેરોદની કારકિર્દીમાં અબિયાના વર્ગમાંનો ઝખાયા નામે એક યાજક હતો તેની પત્ની હારનની દીકરીઓ માની હતી ને તેનું નામ એલિઝાબેથ હતું તેઓ બંને દેવની આગળ ન્યાયી હતા ને પ્રભુની સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ પ્રમાણે નિર્દોષ રીતે ચાલતા હતા તેઓને સંતાન નહોતું કારણ કે એલિઝાબેથ વાંજણી હતી અને તેઓ બંને ઘણા ગરડા હતા હવે તે પોતાના વર્ગના વારા પ્રમાણે યાજકનું કામ દેવની આગળ કરતો હતો એટલામાં યાજકપદના રિવાજ પ્રમાણે પ્રભુના મંદિરમાં જઈને ધૂપ ચડાવવાનો તેનો વારો આવ્યો ધૂપ કરતી વખતે લોકની આખી સભા બહાર પ્રાર્થના કરતી હતી તેટલામાં ધૂપવેદીની જમણી બાજુએ પ્રભુનો એક દૂત ઉભેલો તેને દેખાયો તેને જોઈને ઝખારિયા ગભરાઈ ગયો અને તેને બીક લાગી પણ દૂતે તેને કહ્યું કે ઝખારિયા બીમા કેમ કે તારી વિનંતી સાંભળવામાં આવી છે ને તારી પત્ની એલિઝાબેથને દીકરો થશે તેનું નામ તું યોહાન પાળશે તેને હર્ષ તથા આનંદ પ્રાપ્ત થશે ને તેના જન્મને લીધે ઘણા હરખાશે કેમ કે તે પ્રભુની આગળ મોટો થશે ને દ્રાક્ષ રસ કે દારૂ તે પીશે નહીં તે પોતાની માના પેટથી પવિત્ર આત્માએ ભરપૂર થશે તે ઇઝરાયેલના ઘણા વંશોજોને તેઓના દેવ પ્રભુ તરફ ફેરવશે તે એલિયાના આત્માએ તથા પરાક્રમે તેની આગળ ચાલશે એ માટે કે તે પિતાના મન છોકરા તરફ તથા ન માનનારાઓને ન્યાયીઓના જ્ઞાન પ્રમાણે ચલાવવાને ફેરવે અને પ્રભુને સારું સિદ્ધ થયેલી કોમ તૈયાર કરે ઝખારીયાએ દૂતને પૂછ્યું કે મને શાથી જણાય કેમ કે હું ગરડો છું ને મારી પત્ની ઘણા વર્ષની થઈ છે દૂતે તેને ઉત્તર આપ્યો કે દેવની આગળ ઉભો રહેનાર ગાભરિયલ હું છું અને તારી સાથે બોલવા તને આ શુભ સંદેશો કહેવા સારું મને મોકલવામાં આવ્યો છે અને જો એ વાત બનશે તે દિવસ સુધી તું મૂંગો રહેશે ને બોલી શકશે નહીં કેમ કે મારી વાતો જે ઠરાવેલે સમય પૂરી થશે તેઓનો વિશ્વાસ કર્યો નહીં લોકો ઝખારેની વાત જોતા હતા ને તેને મંદિરમાં વાર લાગી માટે અચંબો પામતા હતા તે બહાર આવ્યો ત્યારે તેઓની સાથે તે બોલી શક્યો નહીં મંદિરમાં તેને કંઈ દર્શન થયું હશે એવું તેઓ સમજ્યા તે તેઓને ઇશારો કરતો હતો ને મૂંગો રહ્યો તેના સેવા કરવાના દિવસો પૂરા થયા પછી તે પોતાને ઘેર ગયો તે દિવસ પછી તેની પત્ની એલિઝાબેથને ગર્ભ રહ્યો અને પાંચ મહિના સુધી તે ગુપ્ત રહી અને કહ્યું કે માણસોમાં મારું મેણું ટાળવા સારું મારા પર પ્રભુએ પોતાની કૃપા દ્રષ્ટિ કરવાના સમયમાં મને આવું કહ્યું છે છઠ્ઠે મહિને ગાભરિયલ દૂતને નાઝરેત નામે ગાયલના એક શહેરમાં એક કુમારિકાની પાસે દેવ તરફથી મોકલવામાં આવ્યો દાઉદના વંશના યુસફ નામે એક પુરૂષ જોડે તેની સગાઈ થઈ હતી તે કુમારિકાનું નામ મરિયમ હતું દૂતે તેની પાસે આવીને કહ્યું કે હે કૃપા પામેલી સુખી રહે પ્રભુ તારી સાથે છે પણ એ વાત સાંભળીને તે ઘણી ગભરાય ને વિચાર કરવા લાગી કે આ તે કઈ જાતની સલામ હશે દૂતે તેને કહ્યું કે હે મરિયમ બી માં કેમ કે તું દેવથી કૃપા પામેલી છે જો તને ગર્ભ રહેશે ને દીકરો થશે ને તું તેનું નામ ઈસુ પાડશે તે મોટો થશે ને પરાત પરનો દીકરો કહેવાશે અને દેવ પ્રભુ તેને તેના પિતા દાઉદનું રાજન આપશે તે યાકુબના ઘર પર સર્વકાળ રાજ કરશે ને તેના રાજ્યનો અંત આવશે નહીં મરિયમે દૂતને કહ્યું કે એ કેમ કરીને થશે કેમ કે મેં કોઈ પુરુષને જાણ્યો નથી દૂતે તેને ઉત્તર આપ્યો કે પવિત્ર આત્મા તારા પર આવશે ને પરાત્પરનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે માટે જે તારાથી જન્મશે તે પવિત્ર દેવનો દીકરો કહેવાશે જો તારી સગી એલિઝાબેથે પણ ગળપણમાં દીકરાનો ગર્ભ ધર્યો છે અને જે વાંજણી કહેવાતી હતી તેના છઠ્ઠો મહિનો જાય છે કેમ કે દેવ પાસેથી આવેલું કોઈ પણ વચન પરાક્રમ વગરનું નહીં થશે મરિયમે તેને કહ્યું કે જો હું પ્રભુની દાસી છું તારા કયા પ્રમાણે મને થાવ ત્યાં દૂધ તેની પાસેથી ગયો તે દિવસોમાં મરિયમ ઉઠીને પહાડી દેશમાં યહુદિયાના એક શહેરમાં ઉતાવળથી ગઈ તેણે ઝાર્યાને ઘેર જઈને એલિઝાબેથને સલામ કહી એલિઝાબેથે મરિયમની સલામ સાંભળી ત્યારે બાળક તેના પેટમાં કૂદ્યું અને એલિઝાબેથે પવિત્ર આત્માથી ભરપૂર થઈને મોટો ઘાંટો પાડીને કહ્યું કે સ્ત્રીઓમાં તને ધન્ય છે ને તારા પેટના ફળને ધન્ય છે એ કૃપા મને ક્યાંથી કે મારા પ્રભુની મારી પાસે આવે છે કેમ કે જો તારી સલામનો અવાજ મારે કાને પડતા બાળક મારા પેટમાં હરકથી કૂદ્યું જેણે વિશ્વાસ કર્યો તેને ધન્ય છે કેમ કે પ્રભુ તરફથી જે વાતો તેને કહેવામાં આવી છે તેઓ પૂરી થશે મરિયમે કહ્યું કે મારો જીવ પ્રભુને મોટો માને છે અને દેવ મારા તારનારમાં મારો આત્મા હરખાયો છે કારણ કે તેણે પોતાની દાસીની દિનાવસ્થા પર દ્રષ્ટિ કરી છે કેમ કે જો હવેથી સગળી પેઢીઓ મને ધન્ય કહે છે કેમ કે પરાક્રમીએ મારે સારું મહાન કૃત્યો કર્યા છે તેનું નામ પવિત્ર છે જેઓ તેનું ભય રાખે છે તેઓ પર પેઢી દર પેઢી તેની દયા રહે છે તેણે પોતાને ભુજે બળ દેખાડ્યું છે અને ગર્વિષ્ઠોને તેઓના હૃદયની કલ્પનામાં તેણે વિખેરી નાખ્યા છે તેણે સરદારોને રાજ્યસન પરથી ઉતારી નાખ્યા છે અને તેના દિનજનોને ઊંચા કર્યા છે તેણે ભૂખ્યાઓને સારા વાનાથી તૃપ્ત કર્યા છે અને શ્રીમંતોને ખાલી હાથે પાછા કાઢ્યા છે આપણા બાપ દાદાઓને તેના કહ્યા પ્રમાણે ઇબ્રાહીમ પર તેના વંશજ પર સદા આ દયા રાખવાનું સંભાળીને તેણે પોતાના સેવક ઇસરાયેલને સહાય કરી મરિયમ આશરે ત્રણ મહિના સુધી તેની સાથે રહી ને પછી પોતાને ઘેર ગઈ હવે એલિઝાબેથના દિવસ પૂરા થયા એટલે તેને દીકરો થયો તેના પડોશીઓએ સગાઓએ સાંભળ્યું કે પ્રભુએ તેના પર મૂર્તિ દયા કરી છે ત્યારે તેઓ તેની સાથે હર્ષ પામ્યા આઠમે દિવસે તેઓ છોકરાની સુન્નત કરવા આવ્યા ત્યારે તેઓ તેના પિતાના નામ પરથી તેનું નામ ઝખાર્યા પાળત પણ તેની માએ તેઓને કહ્યું કે એમ નહીં પણ તેનું નામ યોહાન પાળવું તેઓએ તેને કહ્યું કે તારા સગામાના કોઈનું એવું નામ પાડેલું નથી તેઓએ ઇશારો કરીને તેના પિતાને પૂછ્યું કે તું તેનું શું નામ પાડવા માંગે છે ત્યારે તેણે પાટી માંગીને તેના પર લખ્યું કે તેનું નામ યોહાન છે એથી તેઓ સર્વ અચંબો પામ્યા તરત તેનું મોં ઓગળી ગયું ને તેની જીભ છૂટી ગઈ ને તે દેવની સ્તુતિ કરતો બોલવા લાગ્યો તેઓની આસપાસના સર્વ રહેવાસીઓને બીક લાગી અને યહુદીયાના આખા પહાડી પ્રદેશમાં એ સર્વ વાતોની ચર્ચા ચાલી વળી જેવો એ વાતો સાંભળી તેઓ સઘળાએ તે પોતાના મનમાં રાખીને કહ્યું કે ત્યારે આ છોકરો કેવો થશે કેમ કે પ્રભુનો હાથ તેના પર હતો તેના પિતા ઝખારીયાએ પવિત્ર આત્માથી ભરપૂર થઈને એવો પ્રબોધ કર્યો કે ઇસરાયલનો દેવ પ્રભુ સ્તુત્યમાન થાવ કેમ કે તેણે પોતાના લોકની મુલાકાત લઈને તેઓનો ઉદ્ધાર કર્યો છે જગતના આરંભથી થતા આવેલા પવિત્ર પ્રબોધકોના મોથી તેણે જે કહ્યું હતું તે પ્રમાણે તેણે પોતાના સેવક દાઉદના કુળમાં આપણે સારું તારણનું સિંગ ઉભું કર્યું છે કે તે આપણા શત્રુઓથી તથા આપણા પર દ્વેષ રાખનારા સર્વના હાથમાંથી આપણને બચાવે એ માટે કે તે આપણા બાપ દાદાઓ પ્રત્યે દયા દેખાડે તથા પોતાનો પવિત્ર કરાર સંભાળે એટલે તેણે આપણા પિતા ઇબ્રાહીમની આગળ જે સમખાધા તે માટે કે તે આપણે સારું એવું કરે કે આપણે પોતાના શત્રુઓના હાથમાંથી છૂટકો પામીએ નિર્ભયતાથી આપણા આખા આયુષ્યભર તેની આગળ શુદ્ધતાથી તથા ન્યાયપણાથી તેની સેવા કરીએ અને ઓ છોકરા તું પરત્પરનો પ્રબોધક કહેવાશે કેમ કે તું પ્રભુની આગળ ચાલશે એ માટે કે તું પ્રભુના માર્ગો તૈયાર કરે તથા તેના લોકના પાપની માફી મળવાથી જે તારણ છે તેનું જ્ઞાન તું તેઓને આપે આપણા દેવની ઘણી દયાથી અરુણોદય ઉપરથી આપણા પર આવશે જેથી અંધારામાં તથા મરણની છાયામાં જેઓ બેઠેલા છે તેઓને તે પ્રકાશ પમાડે તથા આપણા પગને શાંતિના માર્ગમાં દોરી જાય છોકરો મોટો થયો અને આત્મામાં બળવાન થતો ગયો અને ઇસરાયેલમાં તેના પ્રગટ થવાના દિવસ સુધી તે રાનમાં રહ્યો